પોરબંદરમાં ફરી એક વખત મોતનો સામાન ઝડપાયો છે. 700 કિલો કરતા વધારે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને અંદાજે 3000 કરોડની કિંમતનું આ ડ્રગ્સ છે. એનસીબી અને એટીસી દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને 8 ઈરાની નાગરિકો પાસેથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. એજન્સીઓએ 8 ઈરાની નાગરિકોને ઝડપી લીધા છે. આરોપીઓ બોટ મારફતે દક્ષિણ ભારત જવાના હતા. અરબી સમુદ્રમાં IMBL નજીકથી આ ડ્રગ્સ ઝડપાયું છે. INS નેવીની મુરમુગાઓ શિપની મદદથી ઓપરેશન અને ડ્રગ્સનો જથ્થો પોરબંદર નેવી જેટી પર લાવવામાં આવ્યો. ગૃહમંત્રી અમિત શાહે એનસીબી, નેવી અને પોલીસને આ કામગીરી બદલ અભિનંદન આપ્યા છે. અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં IMBL નજીકથી ડ્રગ્સનો જથ્થો છે જે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. 500 કિલોથી વધારે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપાયો છે. હાલ NCB, ATS અને નેવી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અવારનવાર આવી રીતે જે નશીલા પદાર્થના માફિયાઓ છે તે ઝડપાતા હોય છે અને હાલ પોરબંદરની જે SOG ઓફિસ છે ત્યાં ડ્રગ્સનો જથ્થો છે તે લાવવામાં આવ્યો છે અને હાલ SOG દ્વારા આ ડ્રગ્સના જથ્થાનું વજન કરવામાં આવશે અને NCB અને ATS પણ વધુ કાર્યવાહી કરશે. વાત કરીએ તો 7 જેટલા શખ્સોને જે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપવામાં આવ્યા છે અને વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર.